હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ પટેલ અને મેં ગૃહિણી શેફ ચેલેન્જમાં રક્ષાબંધન સ્વીટ સ્પેશિયલ કોન્ટેસ્ટમાં પાર્ટિસિપેટ કર્યું છે અને તેના માટે હું તમારા માટે લઈને આવી ગઈ છું એકદમ જ ડિલિશિયસ રેસિપી જેનું નામ છે ઓરિયો ડ્રાય ફ્રૂટ સ્લાઇસ. તો ચાલો ફ્રેન્ડ્સ મારી સાથે શીખીએ ઓરિયો ડ્રાય ફ્રૂટ સ્લાઇસ. તો સૌપ્રથમ આપણે તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો મેં લીધા છે 2 પેકેટ ઓરિયો બિસ્કીટ અને તેનું ક્રીમ આવી રીતે અલગ પાડી લીધું છે. પછી છે 2 ટેબલ સ્પૂન મલાઈ, મેં ઘરની મલાઈ લીધી છે, અને 1/2 બાઉલ મિલ્ક. ત્યારબાદ છે ડેસિકેટેડ કોકોનટ અને રોસ્ટ કરેલા ડ્રાય ફ્રૂટ્સ છે, એમાં મેં અખરોટ, પિસ્તા અને બદામ લીધા છે. તમે તમારા મનપસંદના ડ્રાય ફ્રૂટ લઈ શકો છો. અને આ છે 3 કે 4 ટેબલ સ્પૂન ખસખસ અથવા તો પોપી સીડ્સ, એને પણ મેં ડ્રાય રોસ્ટ કરી લીધા છે અને ડ્રાય ફ્રૂટને ઘીમાં રોસ્ટ કરી લીધા છે. તો સૌથી પહેલા આપણે એક મિક્સર જાર લઈશું જેમાં આપણે બિસ્કિટ હાથેથી ઓનિયન તોડીને લઈ લઈશું. હવે બિસ્કિટનો આપણે એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો છે. હવે આપણે આ રીતે બિસ્કિટનો એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો છે. પછી એને એક બાઉલમાં લઈ લઈશું. આપણે આની અંદર 2 ટેબલ સ્પૂન મલાઈ લઈશું જે મેં ઘરની જ મલાઈ લીધી છે. મલાઈ લેવાનું એક કારણ એ પણ છે કે એમાં એક શાઇન આવી જશે. ત્યારબાદ આપણે એને મિક્સ કરીશું. તો એના માટે આપણે જરૂર પૂરતું દૂધ લઈશું. દૂધ ધીમે ધીમે ઉમેરવાનું છે, એક સાથે નથી ઉમેરવાનું. આવી રીતે આપણે આની કણક તૈયાર કરી લેવાની છે. જો તમે જોઈ શકો છો મલાઈથી એકદમ જ કણક ઉપર એકદમ ગ્લેઝ આવી ગયું છે, એટલે તમારી પાસે જો મલાઈ ના હોય તો તમે થોડું 2 ટીસ્પૂન બટર પણ ઉમેરી શકો છો. હવે આપણે બીજું ફિલિંગ બનાવીએ. એના માટે આપણે લઈશું જે આપણે ઓરિયો બિસ્કિટની ક્રીમ કાઢીને અલગ રાખી હતી એ લઈશું. એની અંદર લઈશું આપણે ઘીમાં રોસ્ટ કરેલા ડ્રાય ફ્રૂટ્સ. બધું જ મેં 2 ટીસ્પૂન લીધું છે, 2 ટીસ્પૂન બદામ, 2 ટીસ્પૂન અખરોટ અને 2 ટીસ્પૂન પિસ્તા. ત્યારબાદ આપણે એની અંદર લઈશું ડેસિકેટેડ કોકોનટ, એટલે કે ટુકડાનું છીણ. એ પણ તમે 3-4 ચમચી તમારી મરજી મુજબ લઈ શકો છો. હવે આપણે આ બધાને મિક્સ કરી લઈશું. તમે ચાહો તો એલ્યુમિનિયમ ફોઇલ પણ લઈ શકો છો. હવે તેની ઉપર આપણે પહેલા આપણે જે આ મિશ્રણ બનાવ્યું છે એનો રોલ વાળી લઈશું. જો આપણાથી પતલું ના દબાવી શકાય તો આપણે એને વણી પણ શકીએ છીએ. ચલો આપણે એને વણી લઈએ. એના માટે એની ઉપર બીજી પ્લાસ્ટિક શીટ લઈશું જેને પણ આપણે ઘીથી ગ્રીસ કરી દઈશું. તમે ચાહો ને તો આ રોલમાં કેસર વાળું દૂધ પણ એડ કરી શકો છો જેનાથી તમને બહુ સરસ કલર મળશે. અત્યારે મેં નથી એડ કર્યો. હવે આપણે ધીરે ધીરે આનો રોલ વાળી લઈશું. હવે આપણે આ રોલ વળાઈ ગયા બાદ આપણે આમાં જે આપણે ડ્રાય રોસ્ટ કર્યા હતા ખસખસ, એટલે કે પોપી સીડ્સ, એનામાં ફેલાવી દઈશું, એટલે કે રોલમાં ખૂબ જ સારી રીતે ચોંટી છે. 2-3 ટીસ્પૂન આપણે અહીંયા ખસખસ લીધી છે અને આપણે વ્યવસ્થિત રીતે આવી રીતના રોલ ઉપર કોટ કરી દઈશું. આને એકદમ જ ધીમેથી હેન્ડલ કરવાનું છે. તો કટ કરીને એકદમ જ તૈયાર છે આપણા ડિલિશિયસ ઓરિયો ડ્રાય ફ્રૂટ સ્લાઇસ. તો ફ્રેન્ડ્સ, ખાવા માટે એકદમ જ રેડી છે એવા ઓરિયો ડ્રાય ફ્રૂટ સ્લાઇસ, અને જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ ડિલિશિયસ છે.